वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર સાતમું તરંગ દસમું ભગવાન શ્રી હરિ ભુજનગરમાં બિરાજમાન છે। હરજીભાઈના લોભી સ્વભાવને જોઈ મહારાજે ઘણી ટકોરો કરી। ભગવાન અને સંતને રાજી કરવા ઘણા બધા સાધન સારા છે। સેવા કરવાથી ભગવાન અને સંત રાજી થાય, દાન ધર્માતો કરવાથી ભગવાન અને સંત રાજી થાય, ધર્મનિયમ પાળવાથી ભગવાન અને સંત રાજી થાય। પરંતુ ભગવાન અને સંત અથવા તો માતા પિતા અથવા તો કોઈ વડીલ વ્યક્તિ એને રાજી કરવા માટેનો સર્વોપરી ઉપાય હોય તો એ છે એની મરજીમાં આપણી અરજી મેળવી દેવી, એના જેવી રાજી કરવાની મોટી રીત કોઈ નથી। સારા સત્સંગી હોવા છતાં હરજીભાઈ જેને ભગવાન માને છે, ભગવાન માનીને પોતાના ઘરમાં રાખ્યા છે, એને પણ રાજી ન કરી શક્યા। ધર્મનિયમ તો પાળતા હતા પણ કેમ ન રાજી કરી શક્યા? પોતાનો સ્વભાવ છોડી ન શક્યા, મનનું ધાર્યું મૂકી ન શક્યા। માટે ભગવાન, સંત અને વડીલ ભક્તો આગળ આપણે મનનું ધાર્યું મૂકતા શીખીએ। મેલી ગમતું નિજ મનનું રહીએ શ્યામ ગમતે સદાય। નિષ્કુળાંત સ્વામીના શબ્દો આપણે યાદ રાખીએ। મહારાજ ઉદાસ થઈ ગયા, સંતો ભક્તોને ઘણી ટકોર કરી, બિચારી ભક્તોએ પ્રાર્થના કરી, એટલે મહારાજ ભુજ છોડીને જવા તૈયાર હતા, મહારાજ રોકાઈ ગયા। હજી મહારાજ વાત કરે છે, હવે દિવાળીનો ઉત્સવ કરવાના છે પણ એ પહેલા હજી મહારાજ એક બે ટકોર કરે છે। પુનિ શ્રી હરિ બોલત ભયે હરિજન હી હો જોય। પુનિ શ્રી હરિ બોલત ભયે હરિજન હી જો હોય, વિશ્વાસઘાત નહીં કરના મેરો વચન હે સોય, વિશ્વાસઘાત નહીં કરના મેરો વચન હે સોય। વળી સભામાં શ્રી હરિ એમ બોલ્યા જે અમારા આશ્રિત જે હરિભક્ત હોય તેમણે ક્યારેય પણ કોઈનો પણ વિશ્વાસઘાત કરવો નહીં, એવી અમારી આજ્ઞા છે। ઘણી વાર સભામાં વાત કરું છું, કોઈ દિવસ અમારો એવો ખાલી નથી જતો કે કોઈક હરિભક્તની મૂંઝવણ કે પ્રશ્ન કે દુઃખ કે મુસીબત કે રોગ એની વાત અમે સાંભળતા ન હોઈએ। આજે જ એક હરિભક્ત એની સાથે વાત થઈ, બીમાર હતા, ડોક્ટરે કંઈ ઉલટી દવા આપી દીધી, એટલા હેરાન થઈ ગયા, એટલા બધા હેરાન થઈ ગયા,
ડોક્ટરે છેલ્લે રિયલાઇઝ કર્યું કે અમારીથી ઉલટી દવા અપાઈ ગઈ, હવે આ બિચારો મરવા પડ્યો એનું શું? તેમ છતાં આપણને ડોક્ટરોમાં વિશ્વાસ આવે છે, આટલા બધા પ્લેનનો અકસ્માત થાય છે છતાં આપણને પાઇલોટમાં વિશ્વાસ આવે છે, આવે છે કે નહીં? વિશ્વાસપાત્ર એક ભગવાન છે અને ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ છે. દયા, પ્રેમ અને વિશ્વાસ આ ત્રણ અતિ મહાન સદગુણો હોવા છતાં એ સદગુણોને ઓળખવા અને સમજવા જરૂરી છે. દયા બધા ઉપર કરો, પ્રેમ પાત્ર જોઈને વિચાર કરીને યોગ્ય વ્યક્તિ છે કે અયોગ્ય છે તપાસ કરીને પછી કરો. અયોગ્ય વ્યક્તિમાં થયેલો પ્રેમ એ તમારા જીવનને તબાહ કરી નાખશે. દયા બધા ઉપર કરો, પ્રેમ પાત્ર ઉપર કરો, વિચારીને કરો, અને વિશ્વાસ કેવળ મહારાજ અને મોટા પુરુષ, ટૂંકમાં જેનો તમને અનુભવ છે, બહુ લાંબો અનુભવ છે, એ અનુભવ સિવાય તમે જો વિશ્વાસ કરવા જશો ને તો વિનાશનો જ વારો આવશે. વિનાશ સિવાય બીજી કોઈ વાત આપણી પાસે નહીં બચે. કેવી સરસ મહારાજ વાત કરે છે જો. સત્સંગ કુસંગ મે સબ હું ચલના અદલ હિરે, સત્સંગ કુસંગ મે સબ હું ચલના અદલ હિરે, અદલ ચલે જન તાહે કે હોવત જગ મે જીત, હોવત જગ મે જીત. આવા માણસો જગતમાં જીતી જાય છે, આવા માણસો કલ્યાણનું કામ કરી લે છે. કેવા માણસો? સત્સંગમાં અને કુસંગમાં બધા હરિભક્તોએ સચોટ રીતે ચાલવું જોઈએ. આપણે હરિભક્ત છીએ એટલે આપણે કુસંગી સાથે જો કપટ કરીએ તો છાપ કોની ખરાબ થાય? આપણી નહીં દાદા, ભગવાન સ્વામિનારાયણની. ભોગવાસે ચાંદલો, ભોગવાસે કંઠી, કેવું આપણા શાસ્ત્રમાં લખ્યું, દુનિયામાં કોઈ પણ દીકરો ખોટું કામ કરે ને એટલે એની છાપ ન ખરાબ થાય. સીધી વાત શરૂ ક્યાંથી થાય? એના માતા પિતાથી. ગમે તેમ હોય આ જગતની રીત એવી છે. સત્સંગ કુસંગ મે સબ હું ચલના અદલ હી રીત. તમે સત્સંગી છો માટે સત્સંગમાં પણ અદલ રીત રાખજો, એટલે સાચી રીતથી સત્સંગ કરજો, અને કુસંગી સાથે વ્યવહાર કરો તો પણ ત્યાં ગાળિયા ન નાખતા. એ ભલે ગધેડો છે પણ તમે ગાય છો. કેવી સરસ મહારાજે ટકોર કરી, જુઓ. સત્સંગમાં અને કુસંગમાં બધા હરિભક્તોએ સચોટ રીતે ચાલવું જોઈએ. તે હરિભક્ત જે હરિભક્ત અદ્દલ રીતે રહેતો હોય તે જ જગતમાં જીતે છે. મેં હમણાં કથામાં વાત કરી હતી, મને આ વાત એટલી બધી ગમે છે દાદા, એટલી બધી ગમે છે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, ભૂખ્યા થયેલા ઢોરોને ઘાસ ખાતા જોઈને ભૂખ્યો થયેલો ભરવાડ ઘાસ નથી ખાતો. કેમ? એને એમ થાય છે કે આ બધા ઢોર છે, હું માણસ છું, મારે ઘાસ ન ખવાય. ભરવાડને પણ આટલી બુદ્ધિ હોય છે. ગુણાત્યાનંદ સ્વામીના શું દ્રષ્ટાંતો! આપણને થાય ધન્ય છે આ સાધુને. કેવા કેવા દ્રષ્ટાંતો બોલો. પંડિતને સમજાય, અભણને સમજાય, અમેરિકાવાળાને સમજાય, ઇન્ડિયાવાળાને સમજાય, બધાને સમજાય જાય. એમ કુસંગીને ફેલફતુર કરતા જોઈને આપણે ક્યારેય એ રવાડે ન ચડવું. આપણે એક જ વિચાર કરવો, શું? આપણે સત્સંગી છીએ, ભગવાન સ્વામિનારાયણના છીએ. સ્વામિનારાયણ નાથ હમારે શેર, સ્વામિનારાયણ નાથ હમારે શેર, સ્વામિનારાયણ નાથ.
મારા ધણી કોણ છે? સાહિત્યની ઝવેરચંદ મેઘાણીની આ વાર્તા મને એટલી બધી ગમે. બળદ એને એક્કામાં જોડેલો, ગાડામાં બે બળદ હોય, એક્કામાં એક બળદ હોય એટલે ગાડું જ એક પ્રકારનું, એક્કામાં જોડેલો બળદ હતો, એક્કો એટલે ગાડું, એટલું મોટું ભરોટું ભરેલું બળદ ખેંચતા ખેંચતા હાંફી ગયો, મોઢામાંથી ફીણ પડે, સામેથી ગધેડો નીકળ્યો. આમ તો સજાતી કહેવાય ને, બંને કઝિન બ્રધર કહેવાય ને, બંને કઝિન કહેવાય. એટલે પોતાના કઝિનને દુઃખી જોઈ ગધેડાએ પોતાની રીત પ્રમાણે પોતાની જાતિ પ્રમાણે સલાહ આપી, એમાં ગધેડાનો વાંક નથી, એનો અનુભવ એવો હતો. એણે શું કીધું કે બળદભાઈ બળદભાઈ, મારો ધણી મારી માથે આમ ભરોટું ભરે ને ઉલાળ્યો કરું, એકવાર કર જિંદગીમાં નહીં ભરે, ખબર પાડી દે તારા ધણીને. ત્યારે બળદે માથું ધુણાવતા ધુણાવતા કહ્યું, ભાઈ તારી મા અને મારી મામા ફેર છે. ગધેડાની માને શું કહેવાય દાદા? આ કથા વ્યાસપીઠ પરથી તો બોલાય નહીં આવું મારે. તારી મા અને મારી મા એમાં બહુ મોટો ફેર છે. બળદની માને શું કહેવાય? સમજો છો ને તમે? હા, ગાય માતાનો દીકરો છું. બરાબર, હમણાં મેં વાત કરી હતી રાજરાણી દાસી સાથે બેઠેલી, વાઘરણ નીકળી, વાઘરણ ગમે તેવા અપશબ્દ બોલી બેફા, નીચી જાત નીચા શબ્દો. રાજરાણી ધારે તો બધું કરી શકે, ફાંસીએ ચડાવી શકે, દંડ આપી શકે, મૌન રહી ગઈ, ખામોશ થઈ ગઈ, ગમ ખાઈ ગઈ. કહેવાય છે ને, કમ ખાવો ગમ ખાવો ઓર નમ જાઓ. કેવું સરસ કોઈ લખ્યું છે, કમ ખાવો તો શરીર સારું રહે, ગમ ખાવો તો તમારો સંસાર સારો રહે. તમારે બેમાંથી એક જણો કદાચ ગરમ થાય તો તમે શું કરો? ગમ ખાઈ જાઓ ને. પણ બે હામે હામે આવે તો બોલો, આ કે બળદ તું કે ઊંટ, પેલો કે આમ, પછી આગળ વધતા જાય ડિગ્રી ક્યાં પહોંચે? કમ ખાવાથી શરીર સારું રહે, ગમ ખાવાથી સંસાર સારો રહે, અને નમ જવાથી સમાજ સારો રહે. સમાજમાં રાજા મહારાજાઓ ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગ છે, એ લોકો નમી ગયા, ઝૂકી ગયા, ત્યારે આખા સમાજનું બહુ મોટું સારું થયું છે, બહુ મોટું સારું થયું છે. અને જે રાજાઓ અહંકારમાં ચડ્યા, જીદ ઉપર ચડ્યા, એણે દેશોના દેશ ખલાસ કરી નાખ્યા છે. જર્મનીનો વાક શું હતો? હિટલરની એક ભૂલ, એનું અભિમાન, જર્મનની પ્રજા, બ્રિટનની પ્રજા, અડધી પૃથ્વીને રગદોળી નાખી બોલો, 6 કરોડ કરતાં વધારે માણસોની હોળી કરી નાખી બોલો. કોઈનો વાક હતો દાદા એમાં? એ 6 કરોડ મરાયા એમાં કોઈનો બિચારાનો વાક હતો? કમ ખાઓ ગમ ખાઓ નમ જાઓ. આ રાણી રાજમાતા વિવેકી કંઈ બોલ્યા નહીં, એની દાસીઓએ કહ્યું, ચૂપ શા માટે છો? એ બોલવા ગઈ, દાસીને પણ રોકી, ના ના આવે એ વાઘરણ આપણે ક્યાં. એમાંથી એક દાસી બટક બોલી, એણે કહ્યું કે તું મોટી રાણી છે, દેને મોટી ગાળ, હું ચૂપ બેઠી છે. ત્યારે રાણીએ એટલો સરસ જવાબ આપ્યો, એ જેવું બોલે એવું જો હું બોલું તો એના માને મારામાં ફેર શું? પછી શું જવાબ આપ્યો? દરેક ડાયા માણસોએ, દરેક સારા માણસોએ, દરેક વિવેકી માણસોએ આટલો વિચાર રાખવો જોઈએ, બીજો કરે એવું આપણે ક્યારેય કરાય નહીં. પણ આ સમાજમાં ખોટી વાતનો વાદ વધારે ચાલે છે, ખોટી વાતનો વાદ વધારે ચાલે. શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા, મહારાજને વચનામૃતમાં કેવું પડ્યું, ભલા થઈને અમારો વાદ લેશો? બોલો, હા, ભગવાનને મોટા પુરુષો બધા, એને હારું કર્યું કોઈ નથી જોતા. ભગવાન કૃષ્ણ રાશ્રમમાં ગયા, બધા જોવે છે. બોલો, ગોપીઓ જોડે રાસ રમી દો. રાસ રમતા પહેલા એમણે કાલી નાગ સાથે નૃત્ય કર્યું છે, પછી રાશ્રમમાં ગયા છે. એકવાર તમે એના કોંડા સાથે નૃત્ય કરો ને જીવતા રહો,
પછી ગોપી જોડે જાઓ. શંકરાચાર્યજી ભિક્ષા માગવા ગયા, દારૂની દુકાને ભિક્ષા માગી, તો મહાપુરુષ હતા, એનું પણ કંઈક પ્રયોજન હશે, કલ્યાણ કરવું હશે, ગમે તે હશે. દારૂની ભિક્ષા લીધી, દારૂ પીધો એમણે, પીધો તો ન કહેવાય આપણે, સ્વીકાર્યો બરાબર. એ તો વિભૂતિ પુરુષ હતા, શું રહસ્ય તો ભગવાન જાણે. તેના બધા શિષ્યોને આ વાત ગમી ગઈ, એ તો દરરોજ પહોંચી જાય એ જ દુકાને. શંકરાચાર્યજીને દુઃખ થયું. એક દિવસ શિષ્યોને કીધું, ચાલો મારી જોડે ભિક્ષા લેવા. અને અગ્નિ ગાળતો હતો, લોઢાને ઉકાળતો હતો, શિશુ ઉકળે, હમ ધગ ધગતું શિશુ ઉકળે. ત્યાં જ એને આમ પાત્ર ધર્યું પેલો, કે બાપજી આ તો શિશુ છે, ભાઈ અમે તો સંન્યાસી છીએ, ભિક્ષામાં જે કંઈ આવે બધું સ્વીકારીએ, તમને આપી દે ને. ધગ ધગતું શિશુ, શિશુ એટલે સમજો ને તમે, પેલો ડરે. શંકરાચાર્યજી કહે, ભાઈ તું ડરમાં મને આપી દે. અને પેલા એમ પાત્રમાં નાખ્યું, હા, અને સીધે સીધું પાત્ર મોઢે ડાળીને પી ગયા શંકરાચાર્ય. શિષ્યો તો જોઈ રહ્યા, કંપી ગયા, કાપો તો લોહી ના નીકળે. આવો બધાને કે આવો ભિક્ષા લો, પ્રસાદી લો થોડી થોડી. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, મોટા પુરુષોએ અધર્મ સરખું, આમ તો અધર્મ ન કહેવાય એને, પણ મહારાજનો શબ્દ છે એટલે, મોટા પુરુષોએ અધર્મ સરખું એટલે આપણી બુદ્ધિમાં સેટ ન થાય એવું કંઈ પણ આચરણ કર્યું હોય તો એનું અમારા આશ્રિતોએ ક્યારે પણ અનુકરણ ન કરવું. એણે કેમ કર્યું છે, મોટા પુરુષ છે, એ સમર્થ છે. સામેનો વ્યક્તિને સંત બે જ જાણે છે, ત્રીજો એમાં કોઈ જાણતું નથી. ભગવાન શિવજીએ ભાંગ પીધી તો આખી દુનિયાએ શું શરૂ કર્યું? દરેક શિવરાત્રી બધા શું કરે છે? ઘૂટંતમ ઘૂટંતમ ઘૂટ ઘૂટ ઘૂટ, અને પછી છેલ્લે ગિરંતમ પીડંતમ, ગટરમાં જઈને પડે ત્યાં સુધી પીવે છે. બોલો, બધા સારા વિદ્વાનો પંડિતો શિવજી કા પ્રસાદ હે. શું કે પાછા? લાલ ધગેલા ત્રાંબા જેવા મોઢા થઈ જાય, મેં તો જોયેલા છે ને. અમે એક્ઝામમાં જતા, એક જુગલ કિશોર કરીને છોકરો ભાંગ પીને આવતો પરીક્ષા આપવા, બોલો, અને બેફામ બોલે ને ગાળી ગાળા ગાળી કરી મૂકે સ્કૂલની અંદર, એવી ભાંગ ચડાવીને આવ્યો હોય ને, એની આંખો અને એનો ચહેરો તમે જો ને, બાપરે બાપ. હે, શિવજીનો પ્રસાદ. પણ શિવજીએ એના પહેલા ભાંગ શા માટે પીધી? હળાહળ ઝેર પીધું, ગળામાં રાખ્યું, એ ઝેરને પચાવવા માટે એમણે ભાંગ પીધી. આ લોકોને ખબર નથી. એકવાર થોડો પ્રસાદ એનો પણ આપવો જોઈએ. તું પી લે ભાયા, હળાહળ ઝેર છે, પી લે અને બચી જા, તો પછી પીજે ભાંગ. સમજો છો ને તમે, એટલી મોટી મિસ્ટેક આપણે કરી છે. મહારાજ કેવી સરસ વાત કરે છે જુઓ. એટલે બીજા શું કરે છે એ ક્યારેય જોવાનો આપણો અધિકાર નથી. આપણે શું કરવું છે એ વિચાર કરો. સત્સંગ કુસંગ મે સબ હું, ચલના અદલ હે રેત, અદલ ચલે જનતા હે કે હોવત જગ મે જીત. આ પતિ ને પત્નીમાં ઝઘડો ચાલે, હા દાદા, બધી જગ્યાએ. એકવાર થયું શું, એક ઘરમાં બે જણા હોય, દરેક ઘરમાં આમ તો હોય જ, એટલે પત્ની આવેલા નવા નવા, એટલે પત્નીનો સ્ત્રીનો સ્વભાવ જ મમત્વ પ્રધાન હોય, મારું 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 પાકીટ બરાબર, મારું કોમ્પ્યુટર, મારું લેપટોપ, મારો ફોન. એટલે એના પતિએ એક દિવસ ટકોર કરી, શું જ્યારે હોય તે મારું મારું કર્યા કરે છે, થોડું બોલતા શીખ, અમારું કે આપણું એમ બોલવું જોઈએ, આપણું લેપટોપ બરાબર, આપણું કોમ્પ્યુટર, અમારું ઘર. મારું શબ્દ નહીં, અમારું બોલો, બહુવચનમાં વાત કરો, આપણા બધાનું છે. હવે સ્ત્રીએ તો વાત પકડી બરાબર ની, એમાં બહાર જવાનું હતું. એટલે પતિ કે શું શોધે છે, તો કે આપણો ઘાઘરો શોધું છું. સમજ્યા તમે? શું શોધું છું? પતિએ બે લાફા ચીકી દીધા, કે આપણો કે તારો ખાલી, હરકો વિચાર બોલ.
મારે પહેવાસ ઘાઘરો હે. એ સમજણ અવળે થાય, હારે પછી જોયા જેવી ત્યાં તો થાય, હારે જો ને સમજણ વિનાનું જીવન છે ને એમાં બહુ પ્રશ્નો ઝાઝા સર્જાતા હોય. એટલે વાત સાંભળીએ તો સમજીને સાંભળીએ, બોલીએ તો સમજીને બોલીએ, વિચારીને યાર ઉચ્ચારવાણી. સત્સંગમાં કે કુસંગમાં જગત કેવું છે એ નથી જોવાનું, આપણે કેવા છીએ જોવાનું છે. ઘણા હરિભગત શું કે ખબર, કે ભાઈ આપણે જો સીધા જોડે સીધું રહેવાય, આડો હોય ને એને તો પછી ત્યાં જો આપણે સીધા ચાલી મરી જઈએ, અને આમેય વાકડી આંગળીએ જ ના ઘી નીકળે, સીધી આંગળીએ ઘી ન નીકળે. હા, અને લાતો કે ભૂત, આ બધી કહેવતો પાછી એવી ને ગમે ત્યાં જો વિવેક વગર વાપરીને તો મરી જઈએ આપણે દાદા. આ જગતની કહેવતો છે ને એ પ્રમાણ ન માનવી. તમે જો એક બાજુ શું કે ન બોલ્યામાં નવ ગુણ, તો બીજી બાજુ શું કે બોલે એના બોર, આમાં બેમાં સાચું શું દાદા? લો દાદા, એ તો સાચું કરી નાખ્યો, બે ખોટું દાદા. શાસ્ત્રમાં લખ્યું છે સાચું, આ તો જગતની કહેવતો છે. વિવેકથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો વિવેક છોડી દીધો તો પૂરું થયા, આપણા ઘાઘરા જેવું થઈ જાય પછી, સમજો છો ને? એટલે આવું થાય, પ્રોબ્લેમ ત્યાં છે. અદલ ચલે જનતા હે કે હોવત જગ મે જીત. પોતાની રીત સચોટ રાખીને જે જગતમાં ચાલે છે ને એ આ જગતમાં જીતે છે. વાહ, સત્સંગી થાય છે તેનું શુદ્ધ ધર્માચરણ જોઈને મોટા કરોડપતિ પણ પોતાના દીકરા કરતા તે સત્સંગીનો વધારે વિશ્વાસ કરે છે. આપણા સત્સંગમાં શુદ્ધ પવિત્ર સંતોના યોગથી મનુષ્ય શુદ્ધ બુદ્ધિવાળા થાય છે. પરંતુ મેં ઘણીવાર સભામાં વાત કરી છે, પરંતુ શબ્દ આવે ત્યાં શું કરવું? સીધા બેસી જવું, સાવધાન થવું. પરંતુ કેટલાક સત્સંગી પણ ઠગ હોય છે, અને કેવા ઠગ, સંતોને ઠગી જાય છે. આ મહારાજે બહુ મોટો પેલો કે શોટ માર્યો કોના ઉપર? હરજીભાઈ ઉપર દાદા. આ બધું ચાલે છે હજી, આ હરજીભાઈ મહારાજના મગજમાંથી નીકળ્યા નથી. ઘણા તો એવા સત્સંગી વહેલો બોલો સાધુ થવા તૈયાર થયા, મહારાજને કે આખું શરીર જ તમને આપી દઉં, પછી બીજું મારે આપવું જ ન પડે. સમજ્યા તમે દાદા? એટલે હજી આ બધું મહારાજના મનમાં છે. એટલે મહારાજ ઇન્ડાયરેક્ટલી કહેવાય એમ માગે છે કે સત્સંગ કરતા હોય ને સત્સંગમાં રહેતા હોય એનાથી કંઈ સત્સંગી ન થવાય. સાધુને ઠગી જતા હોય, અમને પણ ઠગી જતા હોય. એક કુસંગી બીજા કુસંગીનો વિશ્વાસ નથી કરતો, કરે? દારૂડિયો બાપ પોતાનો દીકરો દારૂડિયો થાય એવું ઈચ્છે? ચોરી કરનારો વ્યક્તિ પોતાનો દીકરો ચોરી કરતો થાય તેને ગમે? એમ શાબાશી આપે કે બેટા તું મારા રસ્તે બરાબર ચાલ્યો, હા એમ કહેશે? કુસંગી માણસ બીજા કુસંગીનો વિશ્વાસ નહીં કરે, એમાં હેત કરશે. કુસંગી હંમેશા હેત કોમાં કરશે? કુસંગીમાં કરશે, ઉઠે બેસે અને કુસંગી જોડે જ ફાવે. પણ વિશ્વાસ કોનો કરશે? એ સત્સંગીનો, સારા માણસનો. એટલે તમને કહું છું, દયા બધી જગ્યાએ, પ્રેમ પાત્ર જોઈને, અને વિશ્વાસ ક્યાં કરવો ને આ તમારા જીવનમાં બહુ મોટો કોયડો છે, બહુ મોટો કોયડો છે. ગમે તેના ઉપર વિશ્વાસ ન કરો. કુસંગી બીજા કુસંગીનો વિશ્વાસ કરતો નથી, પોતાનો સગો પુત્ર કે ભાઈ હોય તો પણ તેની તપાસ રાખે છે. માતા પિતા પત્ની પુત્રી અને સગી બહેન સુધાનો વિશ્વાસ નથી કરતા, એને ખબર છે આ બધા તો કુસંગી છે, બધા તો આવા જ છે મારા જેવા જ. એવા માણસો પણ સત્સંગીનો વિશ્વાસ કરે છે, કરે કે નહીં? અને પછી જો સત્સંગી ખોટું કરે તો શું થાય બોલો? લોકોને સત્યમાંથી આસ્થા ઉઠી જાય. કહેવાય છે ને, દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે. હિન્દીના મહાન સાહિત્યકાર પ્રેમચંદ મુનશી, એનું સાહિત્ય એટલે હિન્દીનું સર્વશ્રેષ્ઠ સાહિત્ય કહેવાય.
એવી પ્રેરણાદાયી કહાનીઓ, સત્ય ઘટનાઓ, જેમ ગુજરાતમાં આપણે ઝવેરચંદ મેઘાણી વગેરે છે, બરાબર સાહિત્યકારો, એમ હિન્દી જગતમાં પ્રેમચંદ મુનશીનું બહુ મોટું નામ, એનું કાર્ય, એમના ઘણા બધા સાહિત્ય અમે સંતો ભણ્યા છીએ, વાંચ્યા છે, એટલે એક સત્ય ઘટના એમણે લખી છે. એક સજ્જન માણસ રોડ ઉપર જતા હશે અને એણે રસ્તામાં એક ભિખારીને જોયો. લંગડો હતો, પગે ચાલી શકતો નહોતો, રોડ પર રઝળતો હતો, એટલે આ ઘોડાથી નીચે ઉતર્યા. પહેલાંને કહ્યું, ભાઈ બોલ, શું મદદ કરું તારી? આણે કહ્યું કે મારું ગામ નજીક છે, તો મને આ ઘોડા ઉપર બેસાડીને ત્યાં સુધી મૂકી જાઓ ને. ત્યારે પેલો સજ્જન માણસ હતો, એણે કહ્યું કે ભાઈ તું ચાલ ઘોડા ઉપર, તને ચડાવું. આમ ટેકો દઈને ચડાવ્યો, પણ પેલો તો ઠગ હતો. આને ઘોડા ઉપર ચડાવ્યો અને આ માણસ થોડો વ્યવસ્થિત થવા આગો પાછો થોડો થયો કે આ વ્યવસ્થિત બેસી જાય, પછી બે મિનિટમાં હું ચડું. એને તો વિશ્વાસ હોય, નિર્ભય હતો. આ ઠગ હતો, પગબગ કંઈ તૂટેલો હતો નહીં. ઘોડાને બરાબર ચોકઠું લગામ ખેંચી અને એડી અડાડી અને પવન વેગે ઘોડાને ભગાડી જતો રહ્યો. એ ઘોડાને લઈને જાય છે ને, ત્યારે પેલા સજ્જને, સાહુકાર માણસે બૂમ પાડીને કહ્યું, ભાઈ ઘોડો લઈ જા, મને વાંધો નથી, પણ આ ઘટના તું કોઈને કહેતો નહીં, આ ઘટના તું કોઈને કહેતો નહીં, કારણ કે તારા જેવો કોઈક સાચો માણસ ગરીબ હશે ને, એનો પણ કોઈ વિશ્વાસ નહીં કરે. ઘોડો ચોરી જા એની મને ચિંતા નથી, પણ આ વાત, આ રીતે સત્યનો માર્ગ જો તૂટી જશે, દયાને ધર્મનો માર્ગ જો તૂટી જશે, એની મને ચિંતા છે. વિચારો તમે આજે શું થયું છે. એટલે શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે, જુઓ. પરસ્પર મિત્રોમાં કોઈક ઠેકાણે ધન અને સ્ત્રીની બાબતમાં થોડો વિશ્વાસ રાખે છે કુસંગના માણસો, અને જેટલા સત્સંગી એવું નામ ધરાવતા હોય તેનો તો બધા વિશ્વાસ કરે. ચાંદલો કરતા હોય, મંદિરમાં આવતા હોય, સભામાં માળા લઈને બેસતા હોય, તો જગતના માણસો પણ એને રિસ્પેક્ટ આપતા હોય, ભલેમાં હેત ન હોય, પણ સમય આવે ને તો વિશ્વાસ કોનો કરે? સત્સંગીનો કરે. મહારાજ કહેવા માગે છે, તમે સત્સંગી છો, તમે દુનિયાના મતે વિશ્વાસપાત્ર છો. કોકમાં વિશ્વાસ કરવો એ પણ મહત્વનું છે, અને કોઈક આપણામાં વિશ્વાસ કરે એ પણ એટલું જ મહત્વનું છે. દાદા, કોઈકના દયાપાત્ર બનવું, કોઈકના પ્રેમપાત્ર બનવું અને કોઈકના વિશ્વાસપાત્ર બનવું, આ પણ એટલી જ અઘરી બાબત છે. ખબર છે ને તમને, સમજ્યા મારી વાત? આપણે બીજા ઉપર વિશ્વાસ કરવો એ પણ એટલું જ મહત્વનું છે, પણ આપણું જીવન એવું બનાવવું કે બીજાને આપણા ઉપર વિશ્વાસ થાય એ એના કરતા મહત્વનું છે. સમજાણી મારી વાત? હવે આપણે કોઈકને પ્રેમ કરીએ એ સારી વાત છે, પણ આપણું જીવન એવું બનાવવું કોઈકને આપણા ઉપર પ્રેમ કરવાની ઈચ્છા થાય, આ એના કરતા ઊંચી વાત છે. સાચી વાત કે ખોટી વાત? કોઈકના પ્રેમ પાત્ર બનવું, કોઈકના દયાપાત્ર બનવું, કોઈકના કૃપા પાત્ર બનવું, આ બહુ ઊંચી વાત છે દાદા, બહુ ઊંચી વાત છે. આજે દેશભરના સાધુ સંતો, નરેન્દ્ર મોદીની કંઈક ભૂલો હશે, આપણે પણ નથી કહેતા એવું, બરાબર, પણ દરેક સંતોના મનમાં એક જ વાત છે કે આ માણસ કેટલી મહેનત કરે છે, આટલા વર્ષોમાં એક પણ એને કૌભાંડ નથી કર્યું. આપણે ઘરમાં 5 માણસને સંતોષ નથી આપી શકતા, તો આ માણસ 100 કરોડના આટલા મોટા દેશને કેવી રીતે સંતોષ આપી શકે? પણ બધા સંતોના હૃદયમાં એના પ્રત્યે દયા છે, પ્રેમ છે અને વિશ્વાસ છે. ખબર છે ને તમને, એ દયાપાત્ર બની ગયા છે, પ્રેમ પાત્ર બની ગયા છે અને વિશ્વાસ પાત્ર બની ગયા છે દરેક મહાપુરુષોના હૃદયમાં, એક ધર્મના નહીં, દરેક ધર્મના મહાપુરુષોના હૃદયમાં. આને શું કહેવાય દાદા? દયાપાત્ર, પ્રેમપાત્ર, વિશ્વાસપાત્ર. મહારાજ એમ કહેવા માગે છે, તમે સત્સંગી છો, દુનિયા તમારા ઉપર વિશ્વાસ કરે છે, અને તમે સત્સંગી થઈને જો કોઈકનો વિશ્વાસઘાત કરશો ને, તો આખા સત્સંગ ઉપરથી લોકોને વિશ્વાસ ઉઠી જશે. તમે એવું પગલું ન ભરતા,
વચનામૃતમાં એક સરસ પ્રસંગ આવે છે, થોડો આપણે વાંચીએ. વચનામૃત છે ગઢપુર અંત્યનું 14મું. મહારાજને એમ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ સત્સંગમાં એક નાના સંત છે એના ઉપર બધા વિશ્વાસ કરે છે અને બીજા નાના સંત છે એના ઉપર બધા વિશ્વાસ નથી કરતા. બંને સેવા પણ સારી કરે છે, ધર્મનિયમ પણ સરખા પાડે છે, છતાં એક સાધુ વિશ્વાસપાત્ર બને છે, બીજા સાધુ વિશ્વાસપાત્ર નથી બનતા, તો શું કરે તો બીજા સંત પણ મોટા મોટા સંતના વિશ્વાસપાત્ર બની શકે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે કે મોટા પુરુષને વિશ્વાસ થાય ને એનું જ પાધરું પડશે. આપણા પ્રત્યેનો વિશ્વાસ કોને થવો જોઈએ? એને વિશ્વાસ બેસી જવો જોઈએ. આ તો આમ ન જ કરે, આ ભગત તો આમ ન જ કરે, કદાચ કર્યું હોય ને તો કંઈક એમાં ભૂલ હશે, ગમે તે કારણ હશે, કારણ વગર. બાકી આ ભગત તો આમ ધર્મનિયમનો ભંગ કરે જ નહીં, આવા ભગત આવું ક્યારે બોલે જ નહીં. આને શું કહેવાય? વિશ્વાસ. શ્રીજી મહારાજ કેવી સરસ અંત્યનું વચનામૃત 14મું. મહારાજ એમ બોલ્યા કે ભગવાન અને મોટા સંતને એવો વિશ્વાસ તો ત્યારે આવે, ક્યારે માંદગીમાં ચાકરી પણ સારી પેઠે ન થાય ત્યારે મૂંઝાય નહીં, કોઈનો અવગુણ લે નહીં, વાંક વિના ભગવાન અને સંત પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે. સત્સંગમાં નિયમ છે તેમાંથી લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય, તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે, અને મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને પંચવર્તમાનમાં ફેર પડે અને જેટલો દુખાય એટલો દુખાય અને ત્રાસ પામે, ત્યારે તેનો પરમેશ્વરને અને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. બોલો, આ નાની વાત લાગે છે? બીમાર થાય અને કોઈ સેવા ન કરે તો પણ કોઈનો અભાવ ન આવે, વાંક ન હોય ને ગમે એવું અપમાન કરે અને છતાં એને રંચ માત્ર દુઃખ ન થાય, અને પંચ વિષયનો થોડો ઘાટ થઈ જાય તો પણ બિચારો એટલો દુઃખી દુઃખી થઈ જાય, એવો જે હોય ને એ શું બને? ભગવાન અને સંતનો વિશ્વાસ પાત્ર બને. તમારા ઘરમાં તમે જોતા હશો, ત્રણ દીકરા હોય, ચાર દીકરા હોય, એક ઉપર પપ્પા મમ્મીને વિશ્વાસ વધારે હોય એવું દેખાતું હશે, બીજાની આંખે અડતું હશે આ બધું. પણ ત્યારે તમે તપાસ કરજો, જેના ઉપર વિશ્વાસ મૂકતા હોય ને લોકો, એ બધામાં આટલું સમર્પણ દેખાતું હોય, એને ક્યારેય કોઈ પ્રત્યે અવળી ગ્રંથિ ન પડતી હોય, એનું ધાર્યું થાય કે ન થાય એ હંમેશા બીજાનું હિત જ ઈચ્છતો હોય, આવો જે હોય ને એ શું બને? વિશ્વાસપાત્ર બને. વચનામૃત ગઢપુર અંત્યનું 14મું. મહારાજે વચનામૃતમાં કેવી કેવી વાત કરી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વાત કરી છે, વાંચી દો. કોનો વિશ્વાસ ન કરવો દાદા? વચનામૃત માં મહારાજ શું બોલે છે જુઓ. યોગી હોય અને સિદ્ધ થયો હોય અને પોતાનું મન વશ કર્યું હોય તો પણ એ મનનો ક્યારેય વિશ્વાસ ન કરવો, અને જે મનનો વિશ્વાસ કરે છે એના ત્યાગનો અમને વિશ્વાસ નથી. આ દુનિયામાં વિશ્વાસ ન કરવા જેવું પાત્ર એક છે, કયું? પોતાનું મન. મન એકલું નહીં, પોતાનું મન. અને આપણે બધાએ મોટામાં મોટો વિશ્વાસ કોના ઉપર મૂક્યો છે? વિચાર તો કરો, ક્યાં શાસ્ત્રો આ વચનામૃત છે ને ક્યાં આપણે છીએ? પૃથ્વી આકાશ અને પાતાળમાં જેટલો તફાવત છે ને એના કરતાં વધારે આપણે ઊંડા પડ્યા છીએ. આ અણસમજણો બધી કાઢવી પડશે. આજે બપોરે ગુરુજીની કથામાં સરસ વાત કરી. એક ભક્તે ગુરુજીને કહ્યું કે હું તો ગુરુજી તમારા ભરોસે છું, તમારા મહારાજે ભરોસે છું, હું બીજું કંઈ સમજું નહીં, તમારો મહારાજનો વિશ્વાસ છે. ગુરુજી કહે, મેરી ભગતને પૂછ્યું કે તમને ખબર છે વિશ્વાસ કોને કહેવાય, વિશ્વાસવાળાનું લક્ષણ શું છે? તમે વિશ્વાસવાળા લક્ષણ જેવું કામ કરો છો કે થોડો વિચાર તો કરો, બોલો છો શું, કરો છો શું? અમે જે કહીએ એનાથી બધું ઊંધું કરો છો અને બોલો છો શું પાછા? મને તો તમારો મહારાજનો વિશ્વાસ છે, હું તમારો મહારાજનો ભરોસો જાણું, બીજું કંઈ જાણું નહીં. ખરેખર આજ બપોરે જ આ ગુરુજીએ કથામાં વાત કરી દાદા.
ગુરુજી કહે, મેં એને કહ્યું કે ભરોસાવાળા ભક્તના લક્ષણ કેવા હોય, આવા આવા હોય, હવે આવું તમારું જીવન હોય તો મને કહેજો. ગુરુજી કે તે દિવસથી આજ દિવસ સુધી ફરી એનો ફોન આવ્યો નથી. તમારો ભરોસો મને ભારી, સીતાના સ્વામી નરસિંહ મહેતાનું પદ ખબર છે ને, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેરધારી. માટે ભરોસો અને વિશ્વાસ આ દુનિયાની મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુ છે. નાના દીકરા હોય એણે હંમેશા સાવધાન રહેવું કે અમે એવું તો ક્યારેય ન કરીએ કે અમારા માતા પિતાને અમારા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. આટલું તો દરેક માતા પિતાએ નાના દીકરાઓને શીખવાડવું જોઈએ. ભૂલ થાય, એકરાર કરી લો, માફી માગી લો, ઉદાર દિલે માતા પિતાએ માફી આપી દેવી જોઈએ, પણ વિશ્વાસઘાત તો કરવો જોઈએ. હવે મહારાજ વાત કરે છે, સાંભળજો, એટલી સરસ મજાની વાત. આજે આપણા સત્સંગમાં હવે શરૂ થાય છે વિશ્વાસપાત્ર કોણ બને છે. આ વચનામૃતમાં વાત સાંભળી, હવે સાગરમાં વાત સાંભળજો. આપણા સત્સંગમાં ધર્મ સ્વયં પોતાના ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિ પરિવારે સહિત સત્સંગમાં આવીને વસ્યા છે, એટલે કે સત્સંગમાં જે ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ ચારે ચારે દેખાય છે, તેને લીધે આ સત્સંગની મોટપ છે. તેને લીધે આજે દુનિયાના લોકો સત્સંગનો વિશ્વાસ કરે છે. એક જીવને લીધે જ આખું શરીર સચેતન દેખાય છે, છતાં શરીર દેખાય છે પણ જીવ દેખાતો નથી. આપણો આખું શરીર એનો પ્રાણ કોણ છે? જીવ છે, દેખાય છે પણ સાચો કોણ છે? નથી દેખાતો, એ જીવ સાચો છે. અને દેખાય છે આ શરીર હલે છે, ચાલે છે, બોલે છે, ઊંઘે છે, ખાય છે, બધું કરે છે, પણ આ તો એક દિવસ ક્યાં જતું રહેવાનું પાછું? એ ઢેર મિટે કાહર આદમી હે, બાદ મરને કે હો ના યહી હે, યા જમીનો મે તરબત બનેગી, યા ચિતાઓ મે જલના પડેગા. દેખાય છે એ ખોટું છે, નથી દેખાતું એ સાચું છે. તે જીવ તો બોલવા ચાલવાની ક્રિયા દ્વારા દેખ્યામાં આવે છે. જીવ બેઠો છે, ખબર કેમ પડે? એ બોલે છે, ચાલે છે, એટલે. અને બોલતો બંધ થઈ એટલે આપણે તરત શું બોલીશું? જીવ જતો રહ્યો. હમણાં આપણે બેઠા છીએ ને, આ માઇક બંધ થઈ જાય, આ લાઇટ બંધ થઈ જાય તો આપણે એક સેકન્ડમાં શું બોલશું? એમ નહીં બોલીએ માઇક બંધ થયું, પણ બોલીશું શું? લાઈટ ગઈ. સમજો છો ને? આપણા શાસ્ત્રમાં બહુ સરસ, અને ન્યાયશાસ્ત્રમાં લખ્યું, અઘરી વસ્તુ સમજવા માટે કાર્ય દ્વારા કારણ સુધી પહોંચાય છે. કાર્ય દ્વારા કારણ સુધી પહોંચાય છે. આ લાઇટ, આ માઇક્રોફોન ચાલે છે, સ્પીકર, કેમેરા બધું ચાલે છે, એ કાર્ય છે. એનું કારણ કોણ છે? ઇલેક્ટ્રિસિટી. સાચી વાત કે ખોટી વાત? કાર્ય દ્વારા કારણ સુધી પહોંચાય છે. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, આ બધું દેખાય છે, પણ તેમ છતાં આપણે શું માનીએ છીએ? આ બધું ઇલેક્ટ્રિસિટી છે એટલે છે. આ ડાયા અને સમજુ માણસની સમજણ છે. એ કાર્ય નહીં, એના કારણ સુધી પહોંચી શકે છે. જે જેટલો ઊંડો ઉતરી શકે એ એટલો મહાન વ્યક્તિ થઈ શકે. અંગ્રેજીના કોઈક લેખકે લખ્યું છે, દેખાય છે તે જે બધાને દેખાય છે, દેખાય છે તે જે બધાને દેખાય છે, પણ વિચારે છે એ જે કોઈ નથી વિચારતો. એનું નામ શોધ, એનું નામ વૈજ્ઞાનિક, ડેફિનેશન ઓફ સાયન્ટિસ્ટ. દેખાય છે તે જે બધાને દેખાય છે, પણ વિચારે છે એ જે કોઈ નથી વિચારતું, એનું નામ સાયન્ટિસ્ટ. ઝાડ ઉપરથી એપલ પડ્યું, દેખાણું શું? એપલ પડ્યું. બધાને દેખાય કે નહીં? દેખાય છે તે જે બધાને દેખાય છે, પણ વિચાર્યું શું? આપણે પડ્યું તો શું વિચારીએ? ભગવાનની કૃપા, પથરા માર્યા વગર પડી ગયું, ખાવા જ મળીએ. વિચાર્યું માણસે કે
કે આ ઉપરથી નીચે જ કેમ, નીચેથી ઉપર કેમ નથી જતું? અને એવો વિચારે ચડ્યો, એવો વિચારે ચડ્યો, એવો વિચારે ચડ્યો. બોલો, અહીંયા છે ને થોમસ આલ્વા એડિસનનું મ્યુઝિયમ છે. મને બહુ આ બધું રસ થોડો, ગુરુજી અમે નાના હતા ત્યારથી જ એ દિશામાં વાળ્યા, એટલે થોમસ આલ્વા એડિસનનું મ્યુઝિયમ છે, અમે જોવા ગયા. દુઃખની વાત, એડિસનમાં રહેનારા કોઈ હરિભગતે પણ નહીં જોયું હોય, કેમ કે આપણે તો બે જ વસ્તુમાં માનીએ છીએ, કેમાં? ખાવા પીવામાં ને ડોલરમાં, બસ. એમાં એક બહુ સરસ થોમસ આલ્વા એડિસન અને ગ્રામોફોન એની શોધ કરી. આજનું જે રેકોર્ડર છે એની પહેલી શોધ એણે કરી. ત્યાં આખો આર્ટિકલ છે. કૂતરું ભસતું હતું, એના મનમાં શું વિચાર આવ્યો ખબર? કૂતરું આજે ભસે છે ને કાલે કૂતરું ભસે નહીં, પણ આપણે કૂતરાને ભસવાનો અવાજ સાંભળવો હોય તો શું કરવું પડે? આટલો વિચારમાં એના મગજમાં એવો આવ્યો કૂતરું તો આજે ભસીને બંધ થઈ ગયું, પણ આપણે કૂતરાના ભસવાનો અવાજ આવતીકાલે સાંભળવો હોય તો? એ માણસ ગાંડો થયો આટલા વિચારમાં, કે આ વસ્તુને આપણે એવી રેકોર્ડ કરી લઈએ કે ધારો કે પછી એ ન હોય ત્યારે પણ એ વસ્તુ કરી શકીએ. એક વ્યક્તિ બહુ મધુર ગાય છે, બોલે છે, એ રેકોર્ડ કરી લઈએ, એ વ્યક્તિ નથી ત્યારે પણ સાંભળી શકીએ. એટલો બધો ગાંડો બન્યો, પાગલ બન્યો, શોધ કરી અને શોધી કાઢ્યો. સૌથી પહેલું એનું બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ આજે પણ છે ત્યાં. હું કહેવા શું માગું છું, દેખાય છે તે જે બધાને દેખાય છે, પણ વિચારે છે એ જે કોઈ નથી વિચારતું, એનું નામ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક. વધારે જ્ઞાની, વધારે સમજુ, વધારે ડાયો, ઊંડા ઉતરીએ. મહારાજ એમ કહે છે, આત્મા દેખાતો નથી છતાંય છે, તેમ, આ તો દ્રષ્ટાંત છે, તેમ અત્યારે ધર્મદેવ આપણા સત્સંગમાં ધર્મની વૃદ્ધિ કરતા દેખાય છે. એમ મહારાજ કે આ સત્સંગ અત્યારે મોટો છે, બધા વિશ્વાસ કરે છે, બધા દાન ધર્માદો આપે છે, પણ આ બધાની પાછળ આ બધું દેખાય છે. નથી દેખાતું શું? ધર્મદેવ, ધર્મ નામનું તત્વ દેખાય છે કે? પણ આ બધાનો પ્રાણ કોણ છે? ધર્મ. તે બધો પ્રતાપ ધર્મનો છે. કેવી સરસ વાત આવી! કોઈ સરસ લખ્યું છે, એટલું સરસ લખ્યું છે, સાંભળજો. હા, સુખનું કારણ ધર્મનો પ્રભાવ, દુઃખનું કારણ ધર્મનો અભાવ. સુખનું કારણ ધર્મનો પ્રભાવ, કોઈ પણ સુખ છે ધર્મને લીધે છે. દુઃખનું કારણ ધર્મનો અભાવ. સમજો છો ને? સત્સંગમાં જેનું કપટ ચાલે છે તે ધર્મને લઈને કોઈનાથી તરત જ કળિયામાં આવતું નથી. હવે મહારાજ એમ કહેવા માગે છે કે આ સત્સંગમાં ભૂલ ક્યારે થાય છે. એક ફકરો વાંચી લઈએ. પહેલી વાત, સત્સંગનો મહિમા મહારાજે કહ્યો. બીજી વાત, આટલો બધો સત્સંગનો મહિમા છે એનું મૂળ કારણ શું છે? ધર્મ છે. હવે ત્રીજી વાત, તેમ છતાં સત્સંગમાં લોકોને વિશ્વાસ તૂટી જાય છે એનું કારણ શું છે એ મહારાજ વાત કરે છે. સત્સંગમાં જેનું કપટ ચાલે છે તે ધર્મને લઈને કોઈનાથી તરત કળિયામાં આવતું નથી, પરંતુ જ્યારે તે ધર્મનો ત્યાગ કરે છે ત્યારે અધર્મને પેશવાનો લાગ મળે છે. બાહ્ય કુસંગ કરતાં પણ સત્સંગમાં વધારે કપટ કરવાથી તે કપટને લઈને કપટીનું નાક કપાય છે. બહારના કુસંગ કરતાં સત્સંગનો કુસંગ ખતરનાક છે. પછી તે નકટો થઈને દુનિયામાં ફરે છે, આખું જગત તે કપટીને જાણી જાય છે. એવા નકટાને જગતમાં કોઈ તેના મોઢે બગડેલો કહેતા નથી. મોઢે તો કોઈ ન કહે, પણ તે નકટો મળદા જેવો જાણવો. મહારાજ ખીજાઈ ગયા છે બરાબર. એકબીજાની મોહબ્બતથી કોઈ બોલે નહીં, અધર્મ પોતાનું એવું રૂપ ધારે છે. અધર્મીને ખાન પાનાદિકમાં બહુ કળા આવડતી હોય છે. તે અધર્મી તો વાયુ ભક્ષણ કરીને પણ રહે, તેથી તે સંત હોય તેમને પણ વશ કરી લે. તે અધર્મી સત્સંગી બનીને સૌથી શ્રેષ્ઠ અને સારામાં સારું વર્તન સત્સંગમાં કરી બતાવે,
તેને કોઈ લગાર પણ કળી શકતા નથી। હવે મહારાજ અહીંયા વાત કરે છે કપટની, એટલે કે આ સત્સંગની અંદરનો કુસંગ હોય એને કેમ ઓળખવો। જો એ ન ઓળખી શકીએ તો બહુ મોટી ભૂલ થાય, અને એ વાત અતિ મહત્વની છે। તેર ચોપાઈ સુધી કથા પૂરી થઈ છે, તેર ચોપાઈ પછીની આ કથા આપણે સાંભળીશું અને આપણે કપટને ઓળખતા શીખીશું, કપટ કેવું કામ કરાવે છે એ શીખીશું। કપટ શબ્દ, કપટનો અર્થ સંસ્કૃતમાં થાય પડદો। શું થાય દાદા? પડદો। આ પડદો છે, દેખાય છે ને તમને? તેની પાછળનું દેખાય તમને? દેખાય પાછળનું? એમ માતા પિતા અને આપણી વચ્ચે પડદો નાખીએ તો શું કહેવાય એને? કપટ। સદગુરુ અને શિષ્ય બંનેની વચ્ચે પડદો પડે તો શું કહેવાય એને? કપટ। પણ પડદો ક્યારે પડે? કપટનો પરિવાર છે ને ઓળખવા જેવો છે। થોડું હોમવર્ક તમને આપી દઉં, કપટને ઓળખવું અઘરું છે। ડોંગરેજી મહારાજ એમ કહેતા, કળિયુગ જેમ જેમ આગળ વધશે ને એમ કપટ દંભ એનો પરિવાર એટલો મોટો વધવાનો છે। કળિયુગમાં વધારેમાં વધારે સુખ્યો થવાનો છે કોણ? દંભ અને ઢોંગ, દંભી માણસ, ખોટો માણસ, ડોળ, દંભ, ઢોંગ, દગો, લુચ્ચાઈ, ઠગાઈ, છળ, પ્રપંચ, કપટ, આ બધો એક જ પરિવાર છે। બધા સિનોનિમ્સ છે, પર્યાય શબ્દો છે। આપણે કપટને ઓળખવા માટે કાલે થોડી કથા કરીશું, તમે બધા જરૂરથી કાલે સાંભળજો આ કથા। બીજો કોણ કેવો કપટી છે એ પણ એના કરતાં આપણામાં પણ ઘણીવાર કપટ પડ્યું હોય, આપણે ઘણીવાર ગેમ રમતા હોઈએ, આપણે ઘણીવાર એકબીજા સાથે ખેલ કરતા હોઈએ છીએ, નિષ્કપટ જીવન જીવવું બહુ જરૂરી છે, અતિ જરૂરી છે। એના શું ફાયદા છે આલોકમાં અને પરલોકમાં, એની થોડી ચર્ચા આવતીકાલે કરીશું। તેર ચોપાઈની કથા પૂરી થઈ છે। બોલો ઘનશ્યામ મહારાજની।